હલો તમે પ્રેગ્નન્ટ છો એવી શંકા છે શું તમે કન્ફર્મ કરવા માગો છો કે તમને પ્રેગ્નન્સી છે હું ડૉક્ટર જયદેવ દામેલિયા સ્ત્રી રોગ નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ રાધા હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ કેન્દોર આઈવીએફ સેન્ટર સુરતથી હા આજે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્સી છે કે નહીં એ કઈ રીતે કન્ફર્મ કરી શકાય કઈ સાચામાં સાચી અને બેસ્ટ રીત છે કે જેનાથી તમે જાણી શકો કે તમને પ્રેગ્નન્સી છે તો સૌ પ્રથમ તમને પ્રેગ્નન્સી પીરિયડ મિસ થયું છે તો તમને શંકા છે કે તમને પ્રેગ્નન્સી છે અથવા તો મારા આગળના વિડીયોમાં જે લક્ષણો કીધા છે એમાંથી અમુક લક્ષણો અથવા બધા લક્ષણો છે તો તમને શંકા છે કે મને પ્રેગ્નન્સી છે તો ચાલો જાણીએ કે કેમ કન્ફર્મ કરી શકાય તો પીરિયડ મિસ થયા પછી આપણા સમાજમાં અથવા તો પૂરા વર્લ્ડમાં એક ફેમસ રીત છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ યુરિન વડે પ્રેગ્નન્સી જાણવાની રીત વર્લ્ડ ફેમસ છે અને લગભગ બધાને જ ખબર છે કે કેવી રીતે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકાય જે ઘણી બધી અલગ અલગ કંપનીઓની એ કીટ આવતી હોય છે બધી જ કીટની એક જ સરખી ક્ષમતા હોય છે મોટા ભાગે અને બધાની ગુણવત્તા પણ સરખી જ હોય છે ઘણા બધા અલગ અલગ શેપમાં આવતી હોય છે પ્રેગ્નન્સી કીટ તો આજે સમજીએ કે કેવી રીતે ટેસ્ટ થતી હોય છે લગભગ બધાને ખ્યાલ જ હોય છે પણ ઘણી બધી થોડીક ગેરસમજણ હોય છે તો આપણે એના પર આજે ચર્ચા કરીએ તો પહેલાં તો સિમ્પલ કે પ્રેગ્નન્સી કીટ તમે ખોલો એટલે એમાંથી ત્રણ વસ્તુ મળે એક તો કીટ જે અલગ અલગ પ્રકારના શેપની હોય છે એક ડ્રોપર હોય છે કે જેના વડે તમે યુરિન લેવાના હો અને એક બીજી નાની એવી કોઈ બેગ હોય છે કે જે મોઇશ્ચર એટલે કે જે કીટની અંદર રહેલું વાતાવરણને એ શુદ્ધ રાખે જેથી કરીને કીટ ખરાબ ના થઈ જાય તો એ જે કીટ હોય જે પટ્ટી હોય તેના પર બે પ્રકારના ખાડા હોય છે એક તો ચોરસ હોય છે કે જેના ઉપર સાઈડમાં લખેલું હોય છે ટી અને સી સી ફોર કંટ્રોલ અને ટી ફોર ટેસ્ટ અને એક રાઉન્ડ પીટ હોય છે રાઉન્ડ ખાડો હોય છે જેના અંદર યુરિનના બે થી ત્રણ ટીપા નાખવાના હોય છે અને યુરિન એ જે ચોરસ ખાડો હોય એમાં આગળ વધતું હોય છે અને સૌ પ્રથમ કંટ્રોલમાં એક લાઇન દેખાડે એટલે એનો મતલબ કે એ કીટ સાચી છે કંટ્રોલમાં એક લાઇન તો આવવી ખૂબ જ જરૂરી છે ત્યાર પછી ટીવાળા લાઇન પર જો કીટ લાઇન આવે તો એનો મતલબ કે તમે પ્રેગ્નન્ટ છો કોંગ્રેચ્યુલેશન જો એક જ લાઇન હોય એ કંટ્રોલ પર હોય તો સોરી તમને પ્રેગ્નન્સી નથી બરાબર પરંતુ જો એક પણ લાઇન ના આવે અથવા તો ટેસ્ટવાળી લાઇનમાં આવે અને કંટ્રોલમાં જો લાઇન ના આવે તો એ કીટ ખોટી છે તમારે બીજી કીટમાં પ્રયત્ન કરવો જોઈએ તો આ વાત થઈ કીટમાં કેવી રીતે રીડિંગ કરવું મોટાભાગે એ બધું જ એ કીટ પર લખેલું જ હોય છે ત્યારબાદ ઘણા લોકો એવું કહે છે કે પ્રેગ્નન્સી ટેસ્ટ ક્યારે કરવી તો સિમ્પલ પીરિયડ મિસ થાય એટલે આ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવી જોઈએ જે તમારી એક્સપેક્ટેડ ડેટ છે પીરિયડ આવવાની અને એ ડેટ પર પીરિયડ તમને નથી આવ્યું અને એ પીરિયડના દરમિયાન એ માસિક ચક્રમાં તમે અનપ્રોટેક્ટેડ સંબંધ રાખ્યો છે તમે સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખ્યા છે અને વીર્ય અંદર ગયું છે તો તમને પ્રેગ્નન્સી હોવાના ચાન્સીસ હોઈ શકે તો તમે એ કીટ વડે જાણી શકો જ્યારે પીરિયડ મિસ થાય ત્યારે અનિયમિત માસિક હોય એ લોકોએ પણ જો એમને હોય કે પ્રેગ્નન્સી હોવાના લક્ષણ હોય અથવા તો અનપ્રોટેક્ટેડ સેક્સ હોય તો એ લોકો એ ટેસ્ટ વચ્ચેના દિવસોમાં પણ કરી લેવી જોઈએ જેથી કરીને સમયસર તમને ખ્યાલ આવી શકે કે હા તમે પ્રેગ્નન્ટ છો ઘણા લોકો એવું કહે છે કે પ્રેગ્નન્સી મોર્નિંગમાં જ કરવી જોઈએ ના એવું જરૂરી નથી કે મોર્નિંગમાં જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવી જોઈએ હા પ્રેગ્નન્સી મોર્નિંગમાં કરવામાં આવે તો રિઝલ્ટ થોડું વધારે સારું આવી શકે છે પરંતુ જરૂરી નથી કે મોર્નિંગમાં જ તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરો નેક્સ્ટ કે પ્રેગ્નન્સી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કેવી રીતના કામ કરે છે એકચ્યુઅલી શું યુરિનમાંથી એ ડિટેક્ટ કરે છે તો યુરિનમાં એ ડિટેક્ટ કરે છે બીટા એચસીજી હોર્મોન્સ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન્સ જેવું તે ગર્ભ બને અને ગર્ભાશયની દિવાલ પર ઇમ્પ્લાન્ટ થાય એટલે એ ટ્રોપોબ્લાસ્ટિક ટિશ્યુ એટલે કે જે પ્લેસેન્ટા મેલી જે બનવાનું છે એમાંથી બીટા એચસીજી નામનો હોર્મોન્સ બ્લડની અંદર રિલીઝ થવા માંડે છે અને એ બ્લડમાં રિલીઝ થયા પછી એ યુરિનમાં આવતો હોય છે તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ એ હોર્મોન્સને ડિટેક્ટ કરતા હોય છે અને આ પ્રેગ્નન્સી ટેસ્ટની એક્યુરેસી 99.99% જેટલી એક્યુરેટ હોય છે હા કોઈ વખત ફોલ્સ નેગેટિવ આવી શકે છે તો આજે સમજીએ કે તમને પ્રેગ્નન્સી હોય છતાં પણ કીટ નેગેટિવ આવી શકે એવા કયા સંજોગો હોય તો કે તમે બહુ જ જલ્દી પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લીધી હોય ઘણી વખત સ્ત્રી બીજ લેટ છૂટું હોય છૂટું પડ્યું હોય અને પ્રેગ્નન્સી લેટ રહી હોય તો પ્રેગ્નન્સી કીટમાં નેગેટિવ આવે છતાં પણ તમે પ્રેગ્નન્ટ હોઈ શકો ઘણી વખત તમે બહુ વધારે પડતું પાણી પીધું હોય ચા કોફી લીધું હોય અથવા કોઈ ફ્લુઇડ લીધું હોય જેનાથી તમારું યુરિન ડાયલ્યુટ થયેલું હોય વધારે માત્રામાં ડાયલ્યુશન થયેલું હોય તો પણ બીટા એસિડી હોર્મોન્સ યુરિનમાં આ કીટ વડે ડિટેક્ટ ના પણ થઈ શકે તો એવા કેસમાં પ્રેગ્નન્સી ટેસ્ટ ફોલ્સ નેગેટિવ આવી શકે છે બાકી બહુ જ ઓછા ચાન્સીસ હોય છે કે જેમાં બે લાઇન આવે એટલે કે ટેસ્ટ અને કંટ્રોલ બંનેમાં બે લાઇન આવે
तो प्रेग्नेंसी ना हो, मोस्टली प्रेग्नेंसी हो सके। बहु रेर केस में एवं बने कि फॉल्स पॉजिटिव एट्ले कि तमने प्रेग्नेंसी टेस्ट पॉजिटिव बतावे पण तमे प्रेग्नेंट ना हो। हाँ, एवं बनी शके कि केमिकल प्रेग्नेंसी हो अथवा तो तमने प्रेग्नेंसी नली में रहे अथवा प्रेग्नेंसी वीक हो नबड़ी हो तो एवं केस में टेस्ट पॉजिटिव आए परंतु जो गर्भ हो नबड़ो हो अथवा तो एनी प्रॉपर जगह ना हो तो टेस्ट पॉजिटिव आ शकाय, एने कहेवाय फॉल्स पॉजिटिव टेस्ट। ओके, यूरिन प्रेग्नेंसी टेस्ट में तमने कन्फ्यूजन थाय छे अथवा प्रेग्नेंसी टेस्ट पॉजिटिव आए तो तमारे डॉक्टर पासे क्यारे जावू जोईए, तो मारा आगळना वीडियो में कीधुं एम के तमने पीरियड मिस थाय अने तमने प्रेग्नेंसी टेस्टना लक्षणो होय अने प्रेग्नेंसी टेस्ट पॉजिटिव आए तो तमारे डॉक्टर पासे चोक्कस वहेली तके सारवार माटे अथवा तो एना रिपोर्टिंग माटे जवू ज जोईए। आपणे त्यां मान्यता छे कि भाई थोड़ोक टाइम जवा दईए पछी टेस्ट करावशुं अथवा तो डॉक्टर पासे पछी जशुं, अमुक अत्यारे तो सारूं छे तकलीफ थाय तो डॉक्टर पासे जवू, ना एवुं नहीं करो। तरस लागे त्यारे कूवो खोदवानुं चालू नहीं करो, समयसर डॉक्टर पासे चेकअप माटे जेव प्रेग्नेंसी टेस्ट पॉजिटिव आए तमे डॉक्टर पासे चेकअप कराओ, डॉक्टर तमने सोनोग्राफी करीने कन्फर्म करशे कि प्रेग्नेंसी क्या अने केटली छे। ठीक छे, घणी वक्त बहु अर्ली प्रेग्नेंसी टेस्ट पॉजिटिव होय अने सोनोग्राफी में प्रेग्नेंसी ना पण देखाय पण एक वीक पछी रिपीट करीने प्रेग्नेंसी डायग्नोस करी शकाय कि भाई गर्भाशय में छे ने, गर्भाशय नी बहार एटले कि नळी में तो नथी रहीने, जे एक एक्टोपिक प्रेग्नेंसी कहेवाय ए डेन्जर कंडीशन छे। ओके, घणी वक्त डॉक्टर सजेशन करता हुए कि प्रेग्नेंसी सोनोग्राफी में नहीं देखाती अने यूरिन प्रेग्नेंसी टेस्ट पॉजिटिव आए तो एवं केस में डॉक्टर ब्लड टेस्ट करने सलाह आपे छे, जे प्रेग्नेंसी टेस्ट करता एक्यूरेट है अने ए पण माहिती आपे छे कि प्रेग्नेंसी केवी छे, हेल्धी छे कि नहीं, एटले ए बीटा एचसीजी नुं प्रमाण ब्लडनी अंदर केटलू छे ए जाणवानुं होय छे, जेने बीटा एचसीजी सीरम बीटा एचसीजी एटले के ब्लड में रहेलू बीटा एचसीजीनी क्वॉंटिटी एटले के एनुं केटलू प्रमाण छे मापता होय छे, तो ये मोटा भागे जो 200 करता वधारे होय तो प्रेग्नेंसी होवाना 100% चांसीस छे। हाँ, परंतु ये बीटा एचसीजीनुं लेवल 48 कलाक पछी डबल थतुं होय छे, जो डबल ना थाय ओछू रहे तो एनो मतलब प्रेग्नेंसी हेल्धी नथी अथवा प्रेग्नेंसी नळी में छे, अथवा जो प्रेग्नेंस ए बीटा एचसीजीनुं लेवल घटतुं जाय छे तो एनो मतलब प्रेग्नेंसी मोस्टली तमारुं बाळक मिस थई जवा थई रह्युं छे, तो एवा केसमां बीटा एचसीजीना ब्लडमां लेवल परथी जाणी शकीए कि प्रेग्नेंसी हेल्धी छे कि नहीं। हाँ, बीटा एचसीजी घणी वक्त खूब ज हाई होय तो तमने ट्विन्स होई शके अथवा वेसिक्युलर मोल नामनी बीमारी पण होई शके, तो एवा केसमां सोनोग्राफी वडे वधारे फर्धर डायग्नोसिस करवुं खूब ज जरूरी छे। ओके, आटलू थयुं प्रेग्नेंसी कन्फर्म करवानी रीत। आ त्रण रीत, प्रेग्नेंसी टेस्ट एटले कि यूरिन टेस्ट, ब्लड टेस्ट ब्लड बीटा एचसीजी हॉर्मोन ब्लड में जाणवानुं अने सोनोग्राफी, आ त्रण रीत बेस्ट रीत छे प्रेग्नेंसी कन्फर्म करवानी। मारा आगळना वीडियो में आपणे जाणीशुं कि प्रेग्नेंसी टेस्ट पॉजिटिव आया पछी डॉक्टर सोनोग्राफी वडे शूँ चेक करता होय छे अने ए सोनोग्राफी शा माटे खूब ज जरूरी छे। त्यार सुधी अमारा वीडियो ने लाइक करो, वधुमां वधु लोको सुधी शेर करो, जेथी करीने आ इन्फॉर्मेशन वधारेमां वधारे लोको सुधी पहोंची शके। थैंक यू। अधिक जानकारी के लिए हमारे एक्सपर्ट्स को संपर्क करें 9426306496 या हमारे साथ व्हाट्सएप पर जुड़िए 9925394276 या हमें विजिट कीजिए राधा हॉस्पिटल एंड कैंडोर IVF सेंटर बिसाइड GEB पावर हाउस अपोजिट जलाराम फर्नीचर एंड कर्मना टेम्पल नियर कापोदरा 4 रस्ता वराछा रोड सूरत। राधा कैंडो IVF सेंटर, रीजन बिहाइंड योर स्माइल।